કોવિડની મહામારીમાં ગંદકીથી ખદબદતો વલસાડ પારડી અને પારડી સાટપોરને જોડતો રેલવે અંડરપાસ લોકો માટે અવરજવર માટે હાલ પૂરતો બંધ થયો છે। પાલિકાની બેદરકારીથી લોકોની પડે છે તકલીફ। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગંદકીના કારણે રસ્તો બંધ થતા તાત્કાલિક ધોરણે શરૂ થાય। કોરોનાના સમયે સ્વચ્છતા રાખવી એના બણગા ફૂંકવામાં આવે છે ત્યારે વલસાડ શહેરના વલસાડ પારડી ખાતે રેલવે અંડરબ્રિજ નજીક ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી છેલ્લા 4-5 દિવસથી અંડરબ્રિજ નીચેથી પસાર થાય છે। તેને લીધે લોકોની અવરજવર પર અસર પડી છે। વલસાડ શહેરના પારડી સાંઠપોર અને વલસાડ પારડીને જોડતો આ રસ્તો ગંદકીને લીધે બંધ થયો છે। રોજના અંદાજિત 300-400 લોકો અહીંથી અવરજવર કરે છે ત્યારે અહીં પાલિકાની બેદરકારી છતી થઈ છે ત્યારે સ્થાનિકો ગંદકીને દૂર કરવા માટે માંગ કરી રહ્યા છે જેથી લોકોની અવરજવર શરૂ થાય અને લોકોને ચકરાવો ન પડે અને છેલ્લા 5 દિવસથી પડતી મુશ્કેલી દૂર થાય। કેયુર મિસ્ત્રી ZSTV વલસાડ। હા, કઈ રીતની સમસ્યા છે આપણા વિસ્તારોમાં? અત્યારના કોરોના કાળના સમયમાં જોઈએ તો ખાસ કરીને કોરોનાનું જે પ્રમાણ વધે છે એની સાથે સાથે અમારી ફેક્ટરી અને આજુબાજુના રહેવાસીનો આ ખાસ કરીને ગરનાળાનો મેઇન પ્રશ્ન છે કે જેને કારણે બીમારીઓ વધે છે, બેક્ટેરિયાનો ઉપદ્રવ થાય છે જેને કારણે બીમારીઓ વધે છે। આજુબાજુના વિસ્તારના જે ઝૂંપડાવાળા ઘર છે, જે રહે છે, બધાને તકલીફ છે અને ખાસ કરી અને ચોમાસા પછી એટલી તકલીફ વધતી જાય છે દિવસે ને દિવસે કે એટલી વાસ મારે છે આ પાણી જેથી કરી અને અહીંથી આવવું જવું અથવા તો રહેનારા રહેવાસી લોકોને બહુ તકલીફ પડે છે। અને ખાસ કરીને મ્યુનિસિપાલિટીના લોકો આવ્યા હતા ચોમાસા દરમિયાન, તે થોડું ઘણું ડેનેજ કામમાંથી જેસીબીથી ખોદકામ કરી અને ચાલ્યા ગયા। ત્યાર પછી કોઈ અહીંયા સાર સંભાળ લેવા હજી સુધીમાં આવ્યું નથી અને ખાસ કરીને આ પ્રશ્ન અમારો હોલ થાય એ માટે ખાસ રજૂઆત છે।